કારગિલ યુદ્ધ જે ભારતીય વીર જવાનોનું પ્રતીક છે કારણ કે આ યુદ્ધમાં મૃત્યુ સામે જ હતું તેમ છતાં ભારતીય વીર જવાનોએ કારગિલમાં મૃત્યુની પરવાહ કર્યા વગર પાકિસ્તાનની આર્મી સાથે લડ્યા અને યુદ્ધમાં મોટી જીત હાંસલ કરી હતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં કારગિલ વિજય દિવસના જીત માટેની સંપૂર્ણ ઘટના સાંભળવાની છે તો ચાલો શરૂ કરીએ કારગિલ યુદ્ધને દુનિયામાં ઐતિહાસિક યુદ્ધ માનવામાં આવે છે આ યુદ્ધમાં ભારતના પાંચસોથી વધારે સૈનિકો શહીદ થયા હતા અને તેરસોથી વધારે સૈનિકો ઘાયલ થયા હતા તેમ છતાં ભારતે આ યુદ્ધ જીતી લીધું હતું કારગિલ યુદ્ધ પહેલાં જે ઘટના બની તેના વિશે વાત કરીએ ઓગણીસમી ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંના રોજ તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ હતા ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંના દિવસે અટલ બિહારી વાજપેયી દ્વારા પાકિસ્તાનના લાહોરથી ભારત પંજાબ સુધી બસ યાત્રા શરૂ કરી હતી જેનું નામ આપવામાં આવ્યું બસ ડિપ્લોમેસી આ યાત્રા એક શાંત યાત્રા હતી જે શાંત કરાર થયા હતા કે બંને દેશો એકબીજા પ્રત્યે શાંતિથી રહેશે કોઈપણ મુદ્દો શાંતિથી ઉકેલ આવશે કારણ કે બંને દેશો પાસે પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યા હતા પરમાણુ હથિયારો હતા અને બંને દેશો પરમાણુ સક્ષમ બની ગયા હતા તેથી બધાય મુદ્દા શાંતિથી સુલઝાવીશું આ બધી વાતો આમાં થઈ જેને બસ એને બસ ડિપ્લોમેસી નામ આપવામાં આવ્યું પરંતુ પાકિસ્તાન પીઠ પાછળથી દગો કરતું હતું કારગિલ વિસ્તાર એ જમ્મુ કાશ્મીરમાં સ્થિત છે જે તમને દેખાય છે તે વિસ્તાર કારગિલ છે કારગિલ યુદ્ધમાં જ્યાં થયું હતું તે વિસ્તાર છે તે વિસ્તાર છે કારગિલનો ઉપરનો પ્રદેશ અને પીઓ કેની બોર્ડર પર આ યુદ્ધ થયું હતું કારગિલનું તાપમાન ઠંડી ઋતુમાં માઇનસ પચાસ ડિગ્રીને પહોંચતું હોય છે તેવી ઠંડીના તાપમાનમાં સૈન્ય કારગીલથી પાછા વિ જતા અને જો મે મહિનામાં તેઓ પોતાની પોસ્ટ પર પહોંચી જતા હતા મે મહિનામાં અને પાકિસ્તાન પણ આમ જ કરતું હતું તેથી બંને વચ્ચે આવા સમજાવટ આવી સમજાવટ થઈ હતી પરંતુ ભારતીય સેના ફરી આ વિસ્તારમાં પહોંચે ત્યાં પાકિસ્તાની સૈન્ય ઘુસણખોરી કરેલી હોય છે અને આ ઘુસણખોરી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ હતી અચાનક એક દિવસમાં કબજો ન કરી શકાય તેથી કેટલાક પહાડી વિસ્તારો કબજે કરતા હતા અહીં તમને જે ઉપર પર્વત વિસ્તારો દેખાય છે તેની ટોચ એટલે કે શિખર પર તેમણે કબજો કરી લીધો હતો અને નીચે સામાન્ય જહન વિસ્તાર હતો રહેણાંક વિસ્તાર હતા અને પછી દિવસ આવે છે ત્રણ મે ઓગણીસો નવ્વાણું આ દિવસે એક પશુ ચરાવનાર વ્યક્તિએ ભારતીય સેનાના જવાનને ખબર આપી કે જ્યારે તે પશુ ચરાવનાર પહાડી વિસ્તાર પાસે જાય છે તો ત્યાં પહાડી વિસ્તારમાં અમુક લોકો જે આતંકવાદીના ભેસ જેવા દેખાતા હતા તેઓને હથિયાર લઈને ત્યાં ઊભા જોયા હતા એટલે આ પહાડી વિસ્તારો પાકિસ્તાની આર્મીએ કબજે કરી લીધા હતા હવે વાત કરીએ કારગિલમાં આ પહાડી વિસ્તારો કબજે કરવાનો પાકિસ્તાની આર્મીનો મૂળ હેતુ શું હતો અહીં શ્રીનગરથી લેહ લદ્દાખને જોડતો એક માર્ગ છે રાજમાર્ગ નંબર વન જેને કહેવાય છે નેશનલ હાઈવે એનએચ નંબર વન આ માર્ગ દ્વારા લદ્દાખથી સીધો જ શ્રીનગર સાથે સંપર્ક કરવાનો હતો તેથી પાકિસ્તાનની આર્મીનો મૂળ હેતુ આ માર્ગને વચ્ચે કાલગીર પ્રદેશ છે જો આ કાલગીર પ્રદેશ કબજે કરી લેવામાં આવે તો શ્રીનગરથી લદ્દાખનો સંપર્ક તૂટી જશે અને પછી ભારત સરકાર પાકિસ્તાનને શાંતિથી કાશ્મીર આપી દેશે કારણ કે લેહ લદ્દાખનો સંપૂર્ણ વ્યવહાર આ રાજમાર્ગ દ્વારા થતો હોય છે અને આ રાજમાર્ગ બંધ થઈ જાય તો લદ્દાખના સંપૂર્ણપણે કોન્ટેક બધા જ સંપર્ક તૂટી જશે આ પ્લાન હતો પાકિસ્તાનના જનરલ મુરશરફનો તેથી ધીમે ધીમે પાકિસ્તાન આર્મીના સૈનિકો કારગીલના પર્વતો પર કબજો કરવા માંડ્યા હતા જે એક પશુ ચરાવનાર વ્યક્તિ આ બધું જોઈ ગયો આવો પ્લાન હતો પાકિસ્તાની આર્મીનો પરંતુ થઈ ગયું બધું ઉલટું ત્યારબાદ પાંચ મે ઓગણીસો નવ્વાણુંના રોજ ભારતીય સેનાના જવાનોની એક ટુકડી આ પહાડી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ત્યાં તપાસ માટે પહોંચે છે ત્યાં પાકિસ્તાની સેનાને આ વાતની જાણ થતાં જ તેઓ ભારતીય સેનાના જવાનોને પકડી લે છે એમાંથી પાંચ જવાનો છે તેમને મારી નાખે છે અને આ વાતની જાણ ભારત સરકાર સમક્ષ કરતાં આ વાત ભારત સરકાર સમક્ષ પહોંચી ત્યારે તે સમયના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ કે જેમણે ભારતીય સેનાને આદેશ આપ્યો કે પાકિસ્તાનની સેનાને ત્યાંથી સાવ સંપૂર્ણ કચડી નાખવાનો અને ત્યાંથી ભારત સરકારે આ યુદ્ધ એટલે કે કારગિલ યુદ્ધનું એલાન કર્યું પરંતુ ભારતીય સેનાને આ ઊંચાઈ પર ચડવાનું હતું ભારત સરકાર દ્વારા આ યુદ્ધનું નામ આપવામાં આવ્યું ઓપરેશન વિજય ભારતીય સેનાને અહીં ઊંચાઈ પર ચડવાનું હતું અને આ પર્વતો બરફથી છવાયેલા હતા તેથી ભારતીય સૈનિકોને પર્વત પર ચડીને લડાઈ લડવાની હતી દિવસમાં ચડાઈ કરી શકે તેમ ન હતા તેથી રાત્રે ભારતીય સેના પહાડી વિસ્તારમાં પર્વત પર ચડવા લાગી વીસથી પચીસ વર્ષના સેનાના જવાનો આ યુદ્ધમાં રણનીતિ અનુસાર સિંહની જેમ ગર્જના કરતાં કરતાં લડતા રહ્યા અને ધીમે ધીમે એક એક પછી એક જવાનો શહીદ થતા હતા આ એવા જવાનો હતા જેમને પોતાના જીવથી માતૃભૂમિના સન્માનની વધારે ચિંતા હતી યુદ્ધના શરૂઆતમાં દરરોજ શહીદ જવાનોને સંદેશો મળતા હતા દેશના ખૂણા ખૂણામાંથી આ યુદ્ધમાં જોડાયેલા ભારતીય જવાનો શહીદ થતા હતા અને આ યુદ્ધની ચર્ચા ભારતની ગલી ગલીમાં થવા લાગી હતી તેથી યુદ્ધને સમાપ્ત કરવા ભારત સરકારે આ કાર્યની થોડીક જવાબદારી ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સને સોંપવામાં આવી પછી ઇન્ડિયન એરફોર્સના ફાઇટર પ્લેન એમઆઈસી ટ્વેન્ટી સેવન એમઆઈસી ટ્વેન્ટી નાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો અને સાથે જ ફોર્સ તોપનો પણ એ સમયે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ઘણું પ્રચલિત છે અને આવી રીતે ભારતીય સેનાના જવાનો તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક એક કરીને પાકિસ્તાની આર્મીની ટુકડીઓ અને એક એક પર્વત પર કબજે કરેલા હતા એ બધા પર્વતો પર્વત વિસ્તારો કબજે કર્યા હતા તે મેળવી લીધા અને છેલ્લો દિવસ આવ્યો છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંનો આ દિવસ એટલે કે છવ્વીસ જુલાઈના રોજ પાકિસ્તાન દ્વારા કબજા કરવામાં આવેલ છેલ્લી પર્વત ટોચી ટાઈગર હિલ પર હુમલો કરી ભારતીય સેનાએ પાકિસ્તાનની છેલ્લી ટુકડીને હરાવી એટલે કે મારી નાખીને ભારતીય તિરંગાને પર્વતની ટોચ પર ટાઈગર હિલની ટોચ પર લહેરાવ્યો અને કારગિલ યુદ્ધમાં જીત હાંસલ કરી અહીં તમને જે ફોટો દેખાય છે તે છવ્વીસમી જુલાઈ ઓગણીસો ને નવ્વાણુંના રોજ થયેલ વિજયનો છે જ્યાં તિરંગો લહેરાવીને ભારતીય સેનાના જવાનોએ વિજયનો રંગ લહેરાવ્યો હતો અને આવી રીતે ઓપરેશન વિજયને ભવ્ય સફળતા મળી અને તત્કાલીન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંપૂર્ણ વિશ્વની સામે વિજયનું એલાન કરી દીધું મિત્રો હવે આપણે આ યુદ્ધના અમુક વીરોને યાદ કરીએ જેમણે આ યુદ્ધ જીતાડવામાં સેનાની સાથે રહીને પરાક્રમ કર્યું હતું कैप्टन विक्रम बत्रा सुबेदार मेजर योगेंद्र सिंह यादव कैप्टन मनोज पांडे लेन कर्नल आर विश्वनाथन मेजर राजेश अधिकारी कर्नल बलवंत सिंह मेजर अजय जसरोतिया कैप्टन अनुज नायर कैप्टन विजयांत थापर मेजर पी आचार्य मेजर एम सर्वनाम सुबेदार संजय कुमार मेजर जेरी प्रेमराज लेफ्टनंट सौरभ कालिया અને કેપ્ટન અમિત ભારદ્વાજ તો મિત્રો આ કહાની હતી કારીલ યુદ્ધની આ યુદ્ધમાં ભારતીય સેનાના બે લાખ સૈનિકો જોડાયા હતા આ યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોનો ફાળો હતો એટલે કે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી આ યુદ્ધમાં ભારતના લગભગ પાંચસો સત્યાવીસથી વધુ જવાનો શહીદ થયા હતા અને તેરસોથી વધુ જવાનો ઘાયલ થયા હતા વીર જવાનોના આ કામગીરી અપરાક્રમથી ભારત દેશ કાયમ માટે તેમને યાદ કરશે અને વીર જવાનો પર કાયમ માટે ગર્વ કરશે આજના માટે આટલું જ કારગિલ યુદ્ધ વિશે વધારે લોકો જાણકારી મેળવી શકે તે માટે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન જય હિન્દ